નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા હર હંમેશ તમને સાચી અને સચોટ માહિતી પૂરી પાડવામાં આવતી હોય છે અને અનેક તબક્કા અનેક ટોપિક પર આપણે વાત કરતા હોય છે, ત્યારે આજે ખાસ ચર્ચા લઈને આવ્યા છે અમે ધોરણ 10 અને 12ના સાયન્સ અને કોમર્સના જે ફિલ્ડ છે તેના વિશેની ખાસ ચર્ચા લઈને આવ્યા છે. તેની સાથે જોડાઈ ગયા છે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં જયંબે વિદ્યાલયના પ્રિન્સિપલ પરેશ શાહ સર. પહેલાં તો આપનું સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં. અને જેમ મેં દર્શકોને કીધું એમ કે ધોરણ 10 અને 12ના સ્ટુડન્ટ માટે ખૂબ જ મહત્ત્વના અને ખૂબ જ સારા સમાચાર સરકાર દ્વારા આપવામાં આવ્યા છે, ત્યારે હું તમને જ કહીશ કે જણાવો સ્ટુડન્ટ્સને અને તમામ જે દર્શકોને કે શું ખુશખબર છે તેમના માટે. પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે ધોરણ 10 અને ધોરણ 12 કોમર્સ અને સાયન્સના જે વિદ્યાર્થીઓ છે જી એની જાગૃતિ માટે આપ જે આ કાર્યક્રમ કરી રહ્યા છો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધોરણ 10ની અંદર માર્ચમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે 2024માં અને એ વિદ્યાર્થીઓનું પરિણામ મેના અંતમાં અથવા જૂનના પ્રથમ અઠવાડિયામાં આવતું હોય છે, એવા સમયમાં એવું હોય છે કે બે વિષયમાં વિદ્યાર્થીઓ જો નાપાસ થતા હોય તો એ વિદ્યાર્થીઓને એક તક મળતી હોય છે પરીક્ષા આપવાની. પણ ચાલુ વર્ષે માધ્યમિક શિક્ષણ બોર્ડે એક બહુ સરસ આવકારદાયક નિર્ણય લીધો છે, બેને બદલે 3 વિષયની પરીક્ષા એ વિદ્યાર્થીઓ આપી શકશે કે જે વિદ્યાર્થીઓ 3 વિષયમાં નાપાસ થયા છે તે. એનાથી એક સારો નિર્ણય એ પણ લીધો છે બોર્ડે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, એમાં આર્ટ્સ પણ આવી ગયું, કોમર્સ પણ આવી ગયું, બંને આવી ગયું, એમાં અત્યાર સુધી એક જ વિષયની પરીક્ષા વિદ્યાર્થીઓ આપી શકતા હતા જુલાઈ મહિનાની અંદર, કે જે પરિણામ આવતું હતું મે મહિનામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે. અને ઘણા સમયથી એક રજૂઆત પણ હતી શિક્ષણ બોર્ડ પર, શાળાના જે પણ આચાર્યો છે, શિક્ષણવિદો છે, કે આ વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. તો ચાલુ વર્ષે બોર્ડે થોડુંક આવકારદાયક પગલું લીધું છે, પણ અમે તો અમે સંતોષ નથી, કારણ કે 2 જ વિષય છે એ વિદ્યાર્થીઓ માટે. એનાથી વિશેષ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ એના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ જો ક્યાંય ને ક્યાંય પરીક્ષાની અંદર ચૂકી જાય તો 5 વિષયની પરીક્ષા એ વિદ્યાર્થીઓ આપી શકશે. પણ હા, એની અંદર પણ ધોરણ 10, ધોરણ 12 કોમર્સ અને 12 સાયન્સ પ્રેક્ટિકલ જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓ જુલાઈ મહિનામાં નહીં લેવાય. એટલે કે સમજો કે માર્ચ 2024માં 12 સાયન્સના કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપતા હોય અને પ્રેક્ટિકલ એક્ઝામ આપવાનું ચૂકી ગયા હોય તો એવા વિદ્યાર્થીઓની પરીક્ષા જુલાઈ મહિનામાં નહીં લેવાય. એટલે પ્રેક્ટિકલ તો ફરજિયાત આપવું જ પડશે, આપવું જ પડશે. જી, કહી શકાય ને કે દરેક સિક્કાની બંને પાસા હોય છે. જેમ સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે 2024માં જે પણ એક્ઝામ લેવાશે માર્ચની 10th અને 12th સાયન્સ એન્ડ કોમર્સમાં, તો કોમર્સમાં 2 સબ્જેક્ટ, એટલે કે જો તમે કોમર્સમાં 2 સબ્જેક્ટમાં નાસીપાસ થયા એટલે કે ફેલ થયા તો તમે જુલાઈમાં જે રિપીટર એક્ઝામ આવતી હોય છે તેમાં તમે પાસ ફરીથી એક્ઝામ આપી શકો છો. પહેલાં 1 જ સબ્જેક્ટ હતો પરંતુ હવે વધારીને 2 કરવામાં આવ્યા છે અને 10th માં 3 સબ્જેક્ટ કરવામાં આવ્યા છે અને સાયન્સમાં તો 5 સબ્જેક્ટ રાખ્યા છે. પરંતુ કહેવાય ને કે મેં જેમ આગળ પણ કીધું 2 પાસા હોય તો આ નિર્ણય લેવાનું શું કારણ હશે? જો આમ તો હું મારા વર્ષોના અનુભવના આધારે કહું કે પરીક્ષાઓ જે લેવામાં આવે છે ને એના કેન્દ્રમાં વિદ્યાર્થી હોય છે. વિદ્યાર્થીને કેટલું આવડે છે, કેટલું નથી આવડતું એના આધારે આપણે સામાન્ય પરીક્ષા લેતા હોઈએ છીએ. અને ક્યારેય પણ બોર્ડ એવી રીતે પરીક્ષા નથી લેતી કે વિદ્યાર્થીઓ નાપાસ થાય. બીજી એ પણ બાબત છે કે અનુભવના આધારે એ પણ જોયું છે કે વર્ષોથી સમજો કે 2 વિષય 3 વિષય એનાથી વધારે વિષયમાં વિદ્યાર્થી નાપાસ થાય, વારંવાર પ્રયત્ન કરે, સફર ના થાય તો વિદ્યાર્થી ભણવાનું છોડી દે છે. એટલે શિક્ષણની ભાષામાં કીધું ડ્રોપ આઉટ રેશિયો, ભણવાની પ્રક્રિયામાંથી જ વિદ્યાર્થી બહાર નીકળી જાય છે. એટલે માધ્યમિક શિક્ષણ બોર્ડનો એક સારામાં સારો નિર્ણય અથવા વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને સરકારે નિર્ણય લીધો છે કે જે વિદ્યાર્થીઓ નબળા છે, સ્લો લર્નર છે, અથવા તો એ વિદ્યાર્થીઓનું ભવિષ્ય 2 વિષય 3 વિષય કે 5 વિષયને કારણે અટકી ના જાય. ખાસ મારો અનુભવ એવો રહ્યો છે કે 12 કોમર્સ અને 12 સાયન્સ પછી ઘણા વિદ્યાર્થીઓ વિદેશ ભણવા માટે જતા હોય છે. એનો પ્રોસેસ એ લોકો 6-8 મહિના પહેલાં શરૂ કરી દેતા હોય છે. હવે સમજો કે કોમર્સનો કોઈ વિદ્યાર્થી છે 1 જ વિષયની પરીક્ષા હતી, પણ જો 2 વિષય
એક વિષયનો વધારે લાભ મળ્યો અને બે વિષયમાં કદાચ વિદ્યાર્થી નાપાસ હોય અને જો એને કારણે એનું વર્ષ બચી જતું હોય, વિદેશ જવા માગતો હોય, આગળ ભણવાનું એક રાખી શકે છે, વિદેશ જઈ શકે છે. વિજ્ઞાન પ્રવાહમાં પણ એવું છે કે એન્જિનિયરિંગ છે, મેડિકલ છે, વિદેશ જતા વિદ્યાર્થીઓ છે, એમના માટે વિજ્ઞાન પ્રવાહમાં 5 વિષય છે. પણ હા, પ્રેક્ટિકલનો સમાવેશ કોમ્પ્યુટર હોય, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, પ્રેક્ટિકલનો સમાવેશ આ પરીક્ષામાં નથી. બરાબર છે. સરકાર દ્વારા મહત્વનો નિર્ણય વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય, કારણ કે જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે તે તો પાસ થાય છે, પરંતુ જેમ નાસીપાસ પણ થાય છે ઘણા લોકો, પરંતુ કહી શકાય કે ઘણા જે વિદ્યાર્થીઓ હોય છે તે એક્સિડન્ટ હોય કે પછી કોઈ પણ કારણોસર ઘરમાં કોઈ ઘટના એવી ઘટી હોય તેના કારણે એક્ઝામ નથી આપી શકતા. તો તમે શું કહેશો, એવા લોકોને તો ફાયદો થવાનો જ છે, તો આ સંદર્ભમાં તમે શું કહેશો? બહુ સારો આપનો પ્રશ્ન છે અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખવા જેવું પણ છે. ઘણી વખત અઘટિત ઘટના એવી છે કે તમને ખબર નથી હોતી કે આ ઘટના ક્યારે બનશે. મારી પાસે પણ વર્ષોનો એવા અનુભવ છે કે પરીક્ષા આપવા સેન્ટર પર કોઈ વિદ્યાર્થી જતો હોય, અકસ્માત થયો, એને કારણે પરીક્ષા ચૂકી ગયો, ઘરના કોઈ નજીકના સ્વજનનું અવસાન થવાથી વિદ્યાર્થી પરીક્ષા નથી આપી શકતો અથવા તો ડિપ્રેશનમાં આવી જાય છે અને એ ચૂકી જાય છે. તો જો આવા કોઈ કારણ અથવા આવા સંજોગ અથવા તો બની શકે કે તબિયત વિદ્યાર્થીની બગડી, તો સ્વાસ્થ્યના કંઈ પ્રશ્નો ઊભા થયા ચાલુ પરીક્ષાની અંદર, એકાદ બે પરીક્ષા બરાબર ન પાઈ, પેપર નબળું ગયું, તો એની અંદર પણ આ વિદ્યાર્થીઓને લાભ મળે છે. એટલે જોવા જઈએ તો આ જે નિર્ણય લીધો છે માધ્યમિક શિક્ષણ બોર્ડે, એના કેન્દ્રમાં વિદ્યાર્થી છે અને વિદ્યાર્થીનું ભવિષ્ય છે, ને ખાસ તો જે વિદ્યાર્થીઓ ભણવાની પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય છે, એ ન નીકળે, એમનું ભણવાનું આગળ ચાલુ રાખે, એ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. ડ્રોપ આઉટ રેશિયો ટૂંકમાં ઘટે તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આપણે લાભની તો ચર્ચા કરી જ, આનાથી ફાયદો તો થવાનો છે વિદ્યાર્થીઓને, પરંતુ પેલી એક કહેવત છે ને કે ભણતર વિનાનું ગણતર, હે ને, એવું છે. તો ભણ તો એના સંદર્ભમાં શું કહેશો, કારણ કે વિદ્યાર્થીઓને તો ફાયદો છે જ, પરીક્ષા લેવાની છે, તેમાં જે મહેનત કરીએ છીએ એ તો પાસ થવાના જ છે, પરંતુ કોઈ કારણોસર જે અમુક વિદ્યાર્થીઓ, જેમ આપણે વાત કરી, અકસ્માત છે કે પછી કોઈ પણ બનાવ એવો બન્યો, તેવા લોકોને તો ફાયદો છે, પરંતુ કહી શકાય ને કે આમાં જે લોકો મહેનત નહીં કરતા હોય એમાં આનો ગેરલાભ શું છે? લાભ તો ખબર જ છે, પરંતુ ગેરલાભ આનો શું થઈ શકે સરકારને? જો તમારા પ્રશ્નના આધારે હું એક જવાબ આપી શકું જી, કે આ જે નિર્ણય લેવાયો છે ને એ ખાસ સંજોગોની અંદર કોઈ વિદ્યાર્થીની પરિસ્થિતિ ઊભી થાય અથવા નાપાસ થાય તો, પણ અત્યારે માર્ચ 2024માં ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, એમને આ નિર્ણયને અત્યારે ધ્યાનમાં નથી રાખવાનું. એમને તો એ જ ધ્યાનમાં રાખવાનું છે કે મારે સારા માર્ક્સ લાવવાના છે, મારે પ્રથમ પ્રયત્નથી જ પરીક્ષા પસાર કરવાની છે, સારી ટકાવારી લાવવાની છે. એના માટે વિદ્યાર્થી અત્યારથી જ આયોજન કરવું પડશે. અત્યારે આપણે જાન્યુઆરી મહિનાની અંદર છીએ અને માર્ચના બીજા અઠવાડિયાની અંદર પરીક્ષાઓ શરૂ થશે, તો હું આપણા માધ્યમથી ધોરણ 10ના વિદ્યાર્થી, ધોરણ 12 કોમર્સ, 12 સાયન્સના વિદ્યાર્થીઓને હું કહેવા માગું છું કે સરકારનો આ જે નિર્ણય છે એ નિર્ણયને તમારે એ રીતે નથી લેવાનો કે મારા માટે એક તક છે. તમારે તો એ જ રીતે મહેનત કરવાની છે. દરેક વિદ્યાર્થીએ હું પ્રથમ પ્રયત્નથી જ પરીક્ષામાં સફળ થઉં, આગળ વધું અને મારી કારકિર્દી સારામાં સારી બને. પણ ખાસ સંજોગોમાં કોઈ વિદ્યાર્થી પરીક્ષાની અંદર નિષ્ફળ થાય તો એવા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય બહુ જ યથાયોગ્ય અને સારો છે. પણ અત્યારે જે માર્ચ 2024માં જે પરીક્ષા આપી રહ્યા છે જે વિદ્યાર્થીઓ, એને આના માટે નથી વિચારવાનું કે મારે શું કરવાનું છે. એમણે તો 100% મહેનત કરી અને સફળ થવાનું છે જી. એટલે આ નિર્ણયને ફોર ગ્રાન્ટેડ નથી લેવાનો. જે પણ વિદ્યાર્થીઓ અત્યારે જો જોઈ રહ્યા હોય ને, એવું વિચારતા હોવ કે કંઈ વાંધો નહીં, હું તો 2 સબ્જેક્ટમાં પણ ફેલ થઈશ તો હું ફરી આપી જ દઈશ ને પરીક્ષા, ના, એવો ધ્યેય નથી રાખવાનો. તમારે તો એ જ રાખવાનું છે કે હું પહેલા પ્રયત્નમાં જ પાસ થઈશ અને એવી રીતે જ મહેનત કરવાની છે. જે વિદ્યાર્થીઓ કોઈ કારણોસર નથી આપી શકવાના એક્ઝામ
એ લોકો માટે આ ફાયદાજનક છે? આપણે તો એવું જ ચાહીએ કે બધા જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે તેઓ સફળ થાય, આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરે, પરંતુ કોઈ કારણોસર, જેમ આગળ પણ કારણ ડિસ્કસ કર્યા, એ કારણોસર જો વિદ્યાર્થી પરીક્ષા નહીં આપી શકે તો તેના માટે આ ફાયદાજનક છે, જેમાં ધોરણ 10માં 3 સબ્જેક્ટ, 12th કોમર્સમાં 2 અને સાયન્સમાં 5 સબ્જેક્ટ રાખવામાં આવ્યા છે. જો 2024ની પરીક્ષામાં તમે જો 2 સબ્જેક્ટ હશે કોમર્સમાં, 10th ત્રણ અને સાયન્સમાં 5, તો તમે ફરી જે રિપીટ એક્ઝામ જૂન જુલાઈમાં આવતી હોય છે ને, રિપીટ જુલાઈ મહિનામાં આવતી, બીજા અઠવાડિયામાં, તો તમે તેમાં આપી શકશો. એટલે ખૂબ જ મહત્વનું અને ખૂબ જ સારા સમાચાર છે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે. કોઈ પણ સ્ટ્રીમ હોય, કોમર્સ કે પછી સાયન્સ અથવા આર્ટ્સ સામાન્ય પ્રવાહ હોય કે પછી સાયન્સ, જેમ વાત કરી કે માર્ચ પરીક્ષા પણ નજીક છે ધોરણ 10 અને 12ની, તો એ વિદ્યાર્થીઓ પણ જોઈ રહ્યા છે, તો કેવી રીતે પ્રિપરેશન કરે, અને ખાસ એ પણ કે આ જે નિર્ણય છે તેનો ગેરફાયદો ના ઉઠાવે, મહેનત કરવાની છે, તો શું કહેશો એ વિદ્યાર્થીઓને? હા, ધોરણ 10, ધોરણ 12, ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપી રહ્યા છે, તેવા વિદ્યાર્થીઓને અહીંથી એક માર્ગદર્શન આપીશ કે એક સારામાં સારું એક આયોજન પત્ર બનાવો, પોતાનું ટાઈમ ટેબલ તૈયાર કરો. જૂન મહિનાની 29મી તારીખથી પ્રી બોર્ડ એક્ઝામ શરૂ થશે શાળાઓની અંદર, જે ધોરણ 10 માટે 80 માર્ક્સ હશે, ધોરણ 12 કોમર્સ માટે 100 માર્ક્સ, સાયન્સ માટે 100 માર્ક્સ. તો હું માનું છું કે જે ધોરણ 10 અને ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, એમને અત્યારથી જ બહુ સારામાં સારી રીતે આયોજન કરી, વાંચવાનું આયોજન, લખવાનું આયોજન, એની અંદર ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપી રહ્યા છે, એમનો પહેલો અનુભવ છે, એમને નવા સેન્ટર પર જવાનું છે, જે સ્કૂલમાં અત્યાર સુધી પરીક્ષા આપી ત્યાં એનું સેન્ટર નહીં હોય, અન્ય કોઈ શાળામાં જવાનું થશે, એનાથી એમને માહિતગાર થવાનું છે. બીજું, ધોરણ 10 હું આપના માધ્યમથી કહીશ કે એટલો મોટો હાઉ પણ નહીં ઊભો કરવાનો. સામાન્ય સ્કૂલમાં તમે જે રીતે પરીક્ષા આપો છો, ધોરણ 10ની પ્રથમ વખત જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે તે એક સામાન્ય પરીક્ષા જેવી જ પરીક્ષા છે. 3 કલાકની અંદર તમે જેટલું આખા વર્ષની મહેનત કરી છે એને આયોજનબદ્ધ સારી રીતે લખી, સારી રીતે મનન કરી, એક બહુ જ વ્યવસ્થિત રીતે તમે લેખન કરશો તો સારામાં સારી રીતે આપને સફળતા મળશે. તો વિદ્યાર્થીઓને હું આપના માધ્યમથી કહીશ કે જે તમારી પાસે બાકીના દિવસો છે એનું એક સારામાં સારું સમયપત્રક, અને ખાસ તો બહારનું જે ફાસ્ટફૂડ છે એ વિદ્યાર્થીઓ બનીને એવોઈડ કરે. ઘણી વખત વિદ્યાર્થીઓની જે તબિયત બગડતી હોય છે, સ્વાસ્થ્ય બગડવાના કારણોમાં આ પણ હોઈ શકે છે. આયોજન જેટલું સારું હશે, લખવાની પ્રેક્ટિસ દરરોજ તમે 3 કલાક લખવા માટે પેપરનું અત્યારથી જો પ્રેક્ટિસ શરૂ કરશો તો નથી માનતો કે તમને કોઈ અટકાવી શકશે, સારામાં સારું તમે પરિણામ મેળવી શકશો. અને મહત્વનો એક પ્રશ્ન હું સર પૂછવા માંગીશ તમને. ઘણા બધા આઈ એમ શ્યોર વાલીઓ પણ જોડાયા છે, તેમનું બાળક 10માં અને 12માની પરીક્ષા આપવાનું છે, અને ધોરણ 12માં જે સ્ટુડન્ટ છે જે એક્ઝામ આપવાના છે એમને તો છે, પરંતુ જે 10માંના છે તેઓનું પહેલી વખત છે, અને ઘણી વખત છે ને ઘરેથી પણ બહુ પ્રેશર આવતું હોય છે. ઘરેથી આમ પ્રેશર હોય કે તારે આટલા ટકા, પહેલાંનો છોકરો આટલો ઉત્તીર્ણ થયો છે, આટલા માર્ક્સ લાવ્યો છે, તારા તો આટલા આવવા જ જોઈએ, એક્સપેક્ટેશન બહુ જ રાખતા હોય છે બાળકો સાથે. એક્સપેક્ટેશન રાખવું એક વાંધો નથી, પરંતુ એક પ્રેશર આપવું જેનાથી બાળક ડિપ્રેશનમાં ઘણી વખત આવતું હોય છે, અને ઘણી વખત તેના મહેનત પર પણ અસર પડતી હોય છે, તો એવા વાલીઓને શું કહેશો? કારણ કે એક્ઝામ, ઘણા બધા જે કેસીસ આવતા હોય છે એક્ઝામ પછી, ઘણા જે વિદ્યાર્થીઓ છે ના લેવાનું પગલું લઈ લેતા હોય છે, ત્યારે તમે એમને શું કહેશો વાલીઓને ખાસ કરીને? હું આપણા માધ્યમથી વાલીઓનેથી એક સંદેશ આપવા માંગુ છું કે તમે કોઈ પણ રેસ, એટલે કે સામાન્ય હોય છે જોકી, જોકી એટલે કે કોઈ પણ ઘોડેસવાર ઉપર જોકી થાય અને એક રેસની અંદર ઉતરતા હોય છે, આપણે મા બાપ બાળકના હિતની અંદર બને ત્યાં સુધી કોઈ પણ અન્ય બાળક સાથે, આપણે અગાઉ કહ્યું તેમ, એની તુલના નથી કરવાની. તમારું બાળક એ તમારું જ બાળક છે, એનામાં રહેલી શક્તિ એને તમારે પીછાણવાની છે. બીજી મહત્ત્વની બાબત કે બાળકની જે તૈયારી કરી રહ્યો છે એની અંદર સપોર્ટ કરવાનો છે, વાંચન હોય એ જે તૈયારી કરતો હોય તે. ઘરની અંદર બને ત્યાં સુધી ટીવી છે, મોબાઈલ છે, એનો જેટલો ઓછો ઉપયોગ થઈ શકે, વાલી પણ અને વિદ્યાર્થી પણ, તો એનાય લાભ ઘણી વખત સારામાં સારા મળી શકે છે. બીજી મહત્ત્વની બાબત કે માતા પિતાએ બાળકની એટલી કાળજી રાખવી પડશે કે છેલ્લા દિવસોમાં બને ત્યાં સુધી વ્હીકલ નહીં આપવાનું ચલાવવા માટે બાળકને. છેલ્લા સમયમાં ઘણી વખત અકસ્માતના બનાવ બનતા હોય છે, તો થતું એવું હોય છે કે
બે કે ત્રણ મહિના સુધી બાળક બહાર નથી જઈ શકતું ઘણી વખત એવા અકસ્માતમાં, અને જ્યાં સુધી લાયસન્સ નથી એવા સંજોગોમાં ક્લાસીસમાં જવાનું થતું હોય, બહાર જવાનું થતું હોય, તો માતા પિતા છેલ્લા બે મહિના બાળકની સાથે રહેશે તો સારામાં સારું રહેશે. સોશિયલ ફંક્શન જેટલા ઓછા થઈ શકે એમાં તમારે જવાવાનું થાય એને થોડું ઓછું કરી દો. અને બાળકને હૂંફ અને પ્રેમ, અને બાળક જે તૈયારી કરી રહ્યો છે એમાં તમે એમને મદદરૂપ થાઓ, સારામાં સારું પરિણામ આવી શકશે. વિદ્યાર્થીઓ પર એ નથી વિચારવાનું કે મારી આ પરીક્ષા એ અંતિમ પરીક્ષા છે, આ પરિણામ એ અંતિમ પરિણામ છે. કોઈ પણ પરીક્ષા અંતિમ નથી અથવા કોઈ પણ પરિણામ અંતિમ નથી હોતું. જીવનની અંદર આવી વારંવાર પરીક્ષાઓ આવશે, અલગ અલગ તબક્કે વિદ્યાર્થીને આગળ વધવાનું છે. તો આપના માધ્યમથી વાલી અને વિદ્યાર્થીઓને હું એક સંદેશ આપીશ કે માર્ચ 2024ની જે પરીક્ષા છે એનો કોઈ હાવ ઘરની અંદર પણ ન હોવો જોઈએ. વાતાવરણ પણ એટલું બધું ઊભું નથી કરવાનું કે જેને કારણે ઘરની અંદર ટેન્શન જેવું વાતાવરણ થઈ શકે. જી, ખૂબ જ અગત્યની વાત કરી છે, અને ખાસ કરીને પેરેન્ટ્સ, કોઈ પણ ફંક્શન હોય ને એટલે બેટા તારે તો આવવું જ પડશે, માસીના ઘરે છે, મામાના ઘરે છે, તારા વગર નહીં ચાલે. પરંતુ એવું ના હોય, જ્યારે એક્ઝામ છે તો તમારે પણ ધ્યાન રાખવાની જરૂર છે. અને જેમ સરે કીધું એમ, અને જે સ્ટુડન્ટ્સ પણ છે, ફાસ્ટફૂડ બહારનું અવોઇડ કરો જેટલું બની શકે એટલું, અને તમારી જે પ્રિપરેશન છે તેના પણ ધ્યાન રાખો. અને ખાસ વાલીઓ કે કમ્પેરિઝન કરવાનું બંધ કરો. દરેક બાળકમાં કંઈક ને કંઈક ક્ષમતા હોય છે, કંઈક ને કંઈક તેનામાં આવડત હોય છે. તો દરેક વાલીઓએ જે પોતાનું બાળક છે તેની આવડતને ઓળખવાની જરૂર છે અને તેને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. અને સર, અંતે એટલું પૂછવા માંગીશ કે જે પણ વિદ્યાર્થીઓ છે, આ નિર્ણય લેવામાં આવ્યો છે, ઘણા બધા વિદ્યાર્થીઓ એવું ના વિચારતા હોય કે હવે તો અમે વાંધો નહીં, બે સબ્જેક્ટ હશે, ત્રણ હશે, પાંચ હશે, અમે તો પાસ ફરી આપી દઈશું એક્ઝામ, એ લોકો માટે. અને જે લોકો નાસી પાસ થાય છે એ લોકોને લાસ્ટ મેસેજ તમારો શું હશે? અને જે એક્ઝામ આવી રહી છે માર્ચમાં તેની પ્રિપરેશન, જેમ કે અત્યારે તો ઓનલાઈન જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ બહુ જ યુઝ કરતા હોય છે, તો લાસ્ટ તમારી એડવાઇસ શું હશે? પહેલાં તો આ જે નિર્ણય બોર્ડે લીધો છે એ ખાસ સંજોગોમાં જે વિદ્યાર્થીઓ નાપાસ થવાના છે એના માટે છે, તમારા માટે નથી. જે દર્શકો જોઈ રહ્યા છે વિદ્યાર્થીઓ એમના માટે આ નથી, એમ સમજીને આજે તમારે આ શો જોવાનો છે. બીજી મહત્વની બાબત, આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં અગાઉ મેં કહ્યું તેમ, જો આયોજન સારામાં સારું હશે વિદ્યાર્થીઓની તો સારામાં સે તે કહી શકશે. બીજું, ઘણી વખત વિદ્યાર્થીઓના મનમાં એક જ હોય છે કે સર હું વાંચેલું ભૂલી જઉં છું. આવું ક્યારેય હોતું નથી. તમે જો મૂવી જોવા જાઓ તો 3 કલાકના મૂવીને તમે સારી રીતે યાદ રાખી શકો છો. એટલે તમારે શું કરવું પડશે કે એ વિષય સાથે લગાવ કેળવવો પડશે અને દ્રઢીકરણ કરશો. તો હું નથી માનતો કે વાંચેલું તમે ભૂલી જઈ શકશો, વાંચેલું તમને યાદ જ રહેશે. લખવાની પ્રેક્ટિસ વધારે કરો, સ્પીડ લખવાની રાખો, અને 3-3 કલાકના જો પેપર તમે લખવાની પ્રેક્ટિસ કરશો તો અંતિમ દિવસોમાં તમને વાંધો નહીં આવે. ખાસ મહત્વની બાબત તમે જે કહ્યું તે વિદ્યાર્થીઓ માટે, ઉજાગરા બંધ કરી દો. ઘણી વખત મેં જોયું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ મોડી રાત સુધી જાગતા હોય છે. તો સ્ટ્રેસ અને શરીર ઉપર એટલું બધું પણ તમારે ના આવવું જોઈએ કે તમારા સ્વાસ્થ્ય પર અસર થાય. તો અત્યારે જેટલું બને એટલું રાત્રે ઉજાગરા કરવાને બદલે સવારે વહેલા ઉઠો અને તમે તૈયારી કરશો તો સારું પરિણામ મેળવી શકશો. દરેક મા બાપને મારા તરફથી વિનંતી, વિદ્યાર્થી પર એટલું બધું દબાણ ન લાવો કે વિદ્યાર્થી નાસી પાસ થઈ જાય ને કોઈ અંતિમ પગલું ભરે. બાળક તમારું જ છે, તમારું જ રહેવાનું છે, અને તમારા કોઈક એવા કોઈ ખોટા શબ્દ કે બાળક સાથે કંઈક હર્ટ થશે તો એ બાળકને એવું ના થાય કે આપણે ગુમાવવાનો વારો આવે. બાળકને પ્રેમ અને હૂંફ આપવી એ આપણી જવાબદારી છે. ખાસ ચર્ચા, જે આ નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા ધોરણ 10 અને 12માં જે પણ વિદ્યાર્થીઓ 2024માં પરીક્ષા આપવાના છે, જે લોકો ધોરણ 10માં 3, કોમર્સમાં 2 અને સાયન્સમાં 5 આ સબ્જેક્ટ જો તમે નાસી પાસ થશો, જો ફેલ થશો 2024ની આજે માર્ચની એક્ઝામ લેવાવાની છે તે, તો તમે આ જેટલા સબ્જેક્ટ સરકાર દ્વારા વધારવામાં આવ્યા છે તેમાં ફરી તમે રિપીટ એક્ઝામ આપી શકશો જે જુલાઈમાં આવે છે. તો કહી શકાય કે ખૂબ જ સારા સમાચાર છે એ વિદ્યાર્થીઓ માટે. પરંતુ સરે જેમ જણાવ્યું એમ કે વાલીઓ માટે પણ બાળકને પ્રેશર આપવું જરૂરી નથી,
તેને મહેનત કરી છે અને તેને તમે સપોર્ટ આપશો અને હોપ આપશો તો કદાચ તે સારું પરફોર્મ કરી શકશે. અને ખાસ કરીને તેની તુલના કરવાની બંધ કરો, જે પણ અત્યારે જો વાલીઓ જોઈ રહ્યા હોય, વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે. અને હા, ખાસ કરીને વિદ્યાર્થીઓ, આ નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ જે સ્પેશિયલ, જે લોકો કોઈ કારણોસર નથી આપી શકવાના, એક્ઝામ અકસ્માતના કારણે હોય કે કોઈ પણ ઘટના હોય, એ બાળકો માટે, એ વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ મહત્ત્વનો છે. અને તેવા લોકો જે ખાસ બહાર ભણવા જવાના છે તે લોકો માટે આ મહત્ત્વનું છે. પરંતુ આ નિર્ણયનો એવો મતલબ નથી કાઢવાનો કે હવે તો વાંધો નહીં, બે સબ્જેક્ટ હશે, ત્રણ હશે, પાંચ હશે, હું ફરી એક્ઝામ આપી દઈશ. નથી, આ નિર્ણયનો સાચો અને સચોટ ઉપયોગ તમામ લોકો દ્વારા કરવામાં આવે અને ખાસ તેનો ગેરફાયદો ના ઉઠાવવામાં આવે. ખાસ ચર્ચા માટે જોડાયા હતા પરેશ સર. સર, આપનો ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી માટે. અને તમામ જે દર્શકો, તમારા માટે ખૂબ જ જાણવા જેવી બાબત હતી, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર હતી. ખાસ કરીને આ ચર્ચા અને માહિતી અમે પહોંચાડી અને ફરી એક વખત ખૂબ ખૂબ આભાર સર આપનો. અને તમામ દર્શકો જે જોઈ રહ્યા છે, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. કેમેરા પર્સન નિખિલ રાવલ સાથે હું આરતી, સ્પાર્ક ટુડે ન્યૂઝ.